हेलो नमस्ते विद्यार्थी मित्रों, ભૂલી જવાનું તરીયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા 9 આજે આપણે નવો ટોપિક જોવાનો છે આસન મૂલ્યો. બરાબર, આગળના લેક્ચરમાં આપણે સંખ્યા ગણમાં બધું સ્થાનચિહ્નો લખતા, સંખ્યાઓની સ્થાનચિહ્નો, સંખ્યાઓને અંકમાં લખતા, શબ્દોમાં લખતા, એકમોની માહિતી એ બધું જોઈ ગયા અને છેલ્લે આપણે આગળના લેક્ચરમાં જોયું કે પરિચિત નથી. સૌ પ્રથમ તો આપણે એ સમજવું પડે કે આસન મૂલ્ય એટલે શું. આસન મૂલ્ય એટલે વિદ્યાર્થી મિત્રો અંદાજી કિંમત. કોઈ પણ સંખ્યા છે એની અંદાજિત કિંમત શોધવી. બરાબર, જેને કે અમારે આસન મૂલ્ય અહીંયા આપણે કરવાનું શું છે તો કે સંખ્યાની નજીકની કિંમત નો અંદાજ કાઢવો. આસન મૂલ્ય શોધવું, આસન મૂલ્ય કાઢવું એટલે શું કે કોઈ એક સંખ્યા છે એની નજીકની જે સંખ્યાઓ છે એ નજીકમાં કઈ સંખ્યાઓ છે એનો માત્ર અહીંયા અંદાજ કાઢવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અંદાજ, પેલા તો અંદાજ કાઢવો એટલે શું એ આપણે ત્યાં એક્ઝામ્પલ દ્વારા જોઈ ગયા. હવે દાખલા તરીકે તમારા ઘરમાં કોઈનો જન્મદિવસ છે કે કોઈ પણ પ્રસંગની ત્યાં ઉજવણી કરવાની છે તો તમે આ અંદાજ કાઢો છો કે આપણે આ જે ઉજવણી કરવાની છે એના માટે આટલા લોકોને આપણે બોલાવવાના છે કે આપણે જે અહીંયા ઉજવણી કરવી છે 100 લોકો માટે કરવી છે કે માત્ર 50 લોકો માટે કરવી છે. આપણે અહીંયા જે કાંઈ પણ વ્યવસ્થા કરીશું કે જે કાંઈ પણ જમવા કરવાનું હોય કે ભોજન સમારોહ માટેની જે કાંઈ પણ વસ્તુ લાવવાની હોય છે, સામગ્રીઓ લાવવાની હોય છે તો અહીંયા આપણે હવે ધારો કે 100 મહેમાન માટે આ ઉજવણી કરવી છે. બરાબર, તો હવે એવું આપણે ચોખ્ખી રીતે એકદમ ચોક્કસ રીતે કહી શકતા નથી. બરાબર, એકદમ ચોક્કસ રીતે કહી શકતા નથી કે એમાં 100 જ મહેમાનો આવશે. બરાબર, આ માત્ર શું છે આપણો અંદાજ છે કે એમાં 100 લોકો આવશે. ખરેખર જ્યારે પ્રસંગ થાય છે, જ્યારે ઉજવણી થાય છે ત્યારે એમાં 100 લોકો જ આવે છે એવું કહી શકાતું નથી. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો અંદાજ કાઢવો એવું કહી શકાય છે. એક્ઝામ્પલ તરીકે હું કહું કે હવે પછીની મારી જે મેથ્સની એક્ઝામ છે એમાં હું 100માંથી 70 માર્ક્સ લાવીશ તો એવું નક્કી નથી કહી શકાતું કે મારે 70 જ માર્ક્સ આવે. એવું પણ બની શકે કે 70 કરતા વધારે પણ થાય અને 70 કરતા ઓછું પણ થાય. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો અંદાજ છે કે મારે આ એક્ઝામમાં 70 માર્ક્સ લાવવા છે. 70 માર્ક્સ એ મારો માત્ર અંદાજ છે, ચોક્કસ રીતે કહી શકાતું નથી. આગળ મેં તમને એક્ઝામ્પલ દીધું કે કોઈ પણ જન્મદિવસની આપણે ક્યાં ઘરમાં ઉજવણી કરવી છે આપણે 100 લોકો માટેની વ્યવસ્થા છે તો એવું જરૂરી નથી બનતું કે 100 લોકો જ આવે. કોઈ લોકોને કોઈ ત્યાં બીજી જગ્યાએ જવાનું હોય કે બીજો કોઈ પ્રસંગમાં જવાનું હોય તો એવું પણ બને કે 100માંથી 70 લોકો પણ આવે, એવું પણ બને કે 100માંથી 90 લોકો પણ આવે. બરાબર, તો અહીંયા આપણે 100 જે છે શું છે માત્ર આપણો અંદાજ છે. આપણે ચોક્કસ રીતે કહી નથી શકતા કે ના અમારે ત્યાં પ્રસંગમાં 100 લોકો જ આવશે કે 100 લોકો જ આવી ગયા છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો અંદાજ કે કોઈ પણ એક સંખ્યા છે એની આપણે નજીકનો જેટલો અંદાજ હોય એ આપણે કાઢવાનો છે. તો હવે અહીંયા આપણે જે સંખ્યાઓનું આસન મૂલ્ય શોધવાની જે રીતો છે એ ત્રણ રીતે શોધી શકાય છે. પહેલી રીત છે એમાં 10ના આધારે આસન મૂલ્ય શોધવું. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સૂચનામાં કહેવામાં આવે કે આપેલી નીચેની સંખ્યાઓના 10ના આધારે આસન મૂલ્ય શોધો, 100ના આધારે આસન મૂલ્ય શોધો કે 1000ના આધારે આસન મૂલ્ય શોધો કે હજી આગળ પણ તમે કહીએ કે 10,000ના આધારે શોધો કે 1,00,000ના આધારે શોધો. તો પહેલા આપણે જોવું પડે કે 10ના આધારે, 100ના આધારે કે 1000ના આધારે આસન મૂલ્ય શોધી કઈ રીતે શકાય છે. જો આપણને આના વિશે ખ્યાલ આવી જાય તો આગળ આપણને બીજી કોઈ પણ સંખ્યાઓના આધારે આસન મૂલ્ય શોધવાનું કહીએ તો એ આપણે આસાનીથી શોધી શકીએ. સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કે 10ના આધારે આસન મૂલ્ય કઈ રીતે શોધાય છે. એના માટે 10ના આધારે એટલે શું કે કોઈ પણ સંખ્યા જે હોય છે એ તો 10-10 નો ગેપ લેવાનો હોય છે. 10-10 નું અંતર 0 થી 10, 10 થી 20, 20 થી 30, 20 થી 40. તો આ બધામાં તમે જોઈ શકો છો કે વચ્ચે સંખ્યાઓ કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો 10-10 સંખ્યાઓ હોય છે. 0 થી 10 ની વચ્ચે 10 સંખ્યાઓ આવે છે.
જે દસ સંખ્યાઓ આવે છે તો આ છે 10 ના આધારે કે છે આ આપણે કોઈ પણ બે સંખ્યાઓ એવી લેવાતી હોય છે કે જેની વચ્ચે બીજી 10 સંખ્યાઓ માત્ર આવતી હોય છે એને કહેવામાં આવે છે 10 ના આધારે આસન મૂલ્યો બરાબર હવે તમે જો જો કે એમાં 1 થી 4 માટે નાની સંખ્યા અને 5 થી 9 માટે મોટી સંખ્યા લેવી એટલે એક્ઝામ્પલ તરીકે એમ કહેવામાં આવે કે 4 કે 4 જે સંખ્યા છે એનું 10 ના આધારે આસન મૂલ્ય શોધો બરાબર 4 જે સંખ્યા છે તે 10 ના આધારે આસન મૂલ્ય શોધો તો 10 ના આધારે કે આપણે 4 એની કઈ બે 10 વાળી સંખ્યાઓની વચ્ચે આવે છે એટલે આપણે એ નક્કી કરી લેવું પડે તો કે 4 કઈ બે 10 વાળી સંખ્યાની વચ્ચે આવે તો કે 4 તો કે 0 અને 10 બરાબર 4 કોની વચ્ચે આવે છે તો કે 0 અને 10 ની વચ્ચે આવે છે પણ 0 અને 10 માંથી આપણે 4 નું કઈ સંખ્યાને આસન મૂલ્ય તરીકે લેવું એ આપણે નક્કી કરવું પડે આપણે 0 અને 10 બેને આસન મૂલ્ય તરીકે લઈ શકાતું નથી તો હવે આપણે જોઈએ કે 4 જે છે એ વધારે કોની નજીક છે 4 ની નજીક છે કે વધારે 10 ની નજીક છે બરાબર તો 4 જે છે એ વધારે કોની નજીક છે 0 ની વધારે નજીક છે આ સંખ્યાઓના ભાગ પાડી દેવાના છે 5 સંખ્યા જે 0 ની નજીક છે 5 સંખ્યા જે 10 ની નજીક છે બરાબર તો 4 જે છે એ 0 અને 10 ની વચ્ચે આવે છે પણ 4 જે છે એ અહીંયા વધારે નજીક કોની છે તો કે 0 ની નજીક છે બરાબર અહીંયા જોઈ શકો છો કે 1 થી 4 માટે નાની સંખ્યા લેવી અને 5 થી 9 માટે મોટી સંખ્યા લેવી તો એ તમે જોવો છો 0 અને 10 તો 4 માટે આપણે કોની લેશું નાની સંખ્યા અહીંયા 0 અને 10 માંથી નાનું કોણ છે 0 છે તો 4 નું આસન મૂલ્ય આપણે કોને ફેંકશું 0 4 નું આસન મૂલ્ય શું થશે વિદ્યાર્થી મિત્રો 0 બરાબર એ છે કે સેમ તમને એમ કે 8 માટે આસન મૂલ્ય 10 ના આધારે આસન મૂલ્ય શોધો તો પહેલા એ નક્કી કરવું પડે કે 8 જે છે એ 10 વાળી કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે તો 8 જે છે 10 વાળી કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે તો કે 0 અને 10 ની વચ્ચે આવે છે પણ વધારે નજીક કોની છે તમે જુઓ છો 10 ની નજીક થાય છે કે 8 9 અને 10 બરાબર 8 થી 10 વચ્ચે માત્ર બે અંકનો ગેપ છે જ્યારે 8 જે છે એ 0 થી ઘણા બધા દૂર છે તો આપણે 8 નું જે આસન મૂલ્ય છે એ કોને લેશું મોટી સંખ્યાને એટલે કે 10 આ બીજો એક્ઝામ્પલ કહો કે 16 નું 10 ના આધારે આસન મૂલ્ય શોધો તો હવે 16 માં તમે જોઈ શકો છો પહેલા નક્કી એ કરવું પડે કે 16 જે છે 10 વાળી કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે તો 16 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે તો કે 16 10 અને 20 ની વચ્ચે આવશે બરાબર 16 10 અને 20 ની વચ્ચે આવશે પણ 16 માટે આપણે 10 ને આસન મૂલ્ય તરીકે લેવા કે 20 ને લેવા બરાબર તો એ તમે જોઈ શકો છો આપણે મેં કીધું એમ કે 1 થી 4 માટેની નાની સંખ્યા લેવી અને 5 થી 9 માટે મોટી સંખ્યા લેવી હોય 16 માં 16 માં છે એકમનો કયો છે 6 બરાબર તો 6 માટે તમે આપણે કોને લઈશું મોટી સંખ્યા લઈ અહીંયા જોશો કે 5 થી 9 માટે મોટી સંખ્યા બરાબર તો 5 6 7 8 9 જે સંખ્યાનો એકમો 5 6 7 8 9 હોય એ બધા માટે કઈ કઈ સંખ્યા લેવાની બે માંથી મોટી સંખ્યા તો 16 માટે આપણે કોને લઈશું 20 ને હવે આપણે લીધે મિત્રો પ્રશ્ન એ થાય ત્યાં જે 5 જે છે 5 બરાબર 5 એ 0 થી પણ એટલા નજીક છે જેટલા 10 થી નજીક છે બરાબર 5 કઈ સંખ્યા છે તો કે 0 અને 10 ની બે ની એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા છે કે જે જેટલી 0 થી દૂર છે એટલી 10 થી દૂર છે બરાબર તો 5 માટે આપણે શા માટે મોટી સંખ્યા લઈએ છીએ તો કે 5 માટે આપણે અહીંયા આપણે ગણિતની બુકમાં એવો નિયમ આપેલો છે કે 5 માટે હંમેશા મોટી સંખ્યા લેવી નાની સંખ્યાને ક્યારે લેવી ને આપણે કાયદેસર રીતે જોવા જઈએ તો 5 એ 0 અને 10 બેની વચ્ચેની સંખ્યા છે એકથી નથી દૂર એકથી નથી બહુ નજીક બેની એક્ઝેક્ટ વચ્ચે આપણી સંખ્યા છે બરાબર પરંતુ એના માટે આપણે બુકમાં કીધું છે એ પ્રમાણે આપણે હંમેશા 5 માટે કઈ સંખ્યા લેવાની બે માંથી મોટી સંખ્યા સેમ 5 તો એ 5 ની જેમ ત્યાં 15 હોય પછી ત્યાં 25 હોય 35 હોય તો આ બધા માટે કઈ સંખ્યા લેવાની મોટી એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ 45 તો 45 એ કઈ બે 10 વાળી સંખ્યાની વચ્ચે આવે તો 40 અને બીજી છે 50 બરાબર તો 45 જે છે 40 થી જેટલી નજીક છે તેટલી ત્યાં 50 થી એટલી નજીક છે બે ની એક્ઝેક્ટ સેન્ટરમાં વચ્ચે આવે છે પણ આપણે અહીંયા નિયમ મુજબ કોને લેશું મોટી સંખ્યાને એટલે ત્યાંથી 45 નું આસન મૂલ્ય શું થશે
पर चार बराबर के हमें साबा बखा के जेमा एकम नो 5 5 वाली संख्या हो होय जेमा 5 आवता हो ए बधी संख्याओ माटे केई संख्या ने मान हमेशा बे माथी मोटी छे बराबर तो आ छे 10 ना આકારે અસલ મૂલ્ય એના માટે વિદ્યાર્થીઓ આ બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવી પડશે તમારે બુકમાં તમારે નોટ ડાઉન કરી લેવાની છે અને આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે 1 થી 4 માટે હંમેશા નાની સંખ્યા લેવી અને 5 થી 9 માટે હંમેશા મોટી સંખ્યા લેવી ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 100 ના આધારે અસલ મૂલ્ય એટલે 100 હવે આપણે 100 વાળી સંખ્યાઓના આધારે બરાબર 10 ના આધારે કેવી રીતે શોધાય છે એ જોઈ લઈએ હવે આપણે 100 ના આધારે અસલ મૂલ્ય કેવી રીતે શોધવાનું છે એ શીખવાનું છે હવે આપણે 10 ના આધારે આસન મૂલ્યમાં જેમ બે સંખ્યાઓ વચ્ચે 10 10 નું આપણે અંતર લીધું એમ 100 ના આધારે આસન મૂલ્યમાં બે સંખ્યાઓ વચ્ચે 100 100 સંખ્યાઓનું અંતર લેવાનું છે એક્ઝામ્પલ તરીકે 0 થી 100 100 થી 200 200 થી 300 તો આ બધા પ્રથમમાં તમે જોઈ શકો છો કે વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે વચ્ચે બીજી 100 સંખ્યાઓ આવી જાય છે 0 થી 100 વચ્ચે 100 સંખ્યાઓ આવે છે 100 થી 200 વચ્ચે 100 સંખ્યાઓ આવે છે 200 થી 300 વચ્ચે 100 સંખ્યાઓ આવે છે આજ રીતે આપણે જે તે સંખ્યાનું આસન મૂલ્ય શોધવાનું છે તો એ સંખ્યા કઈ બે 100 વાળી સંખ્યાઓની વચ્ચે આવે છે પહેલા આપણે એ નક્કી કરવું પડે ઉપર કર્યું એ પ્રમાણે હવે આપણે એ જોઈએ અને એના માટે નિયમ છે કે કેવી સંખ્યાઓ માટે નાની સંખ્યા લેવી અને કઈ સંખ્યા માટે મોટી સંખ્યા લેવી તો 0 થી 49 માટે નાની સંખ્યા અને ત્યાં 50 થી 99 માટે મોટી સંખ્યા લેવી બરાબર શું કહે છે કે 1 થી ત્યાં 49 માટે નાની સંખ્યા લેવાની છે અને ત્યાં થી 50 થી 99 માટે મોટી સંખ્યા લેવાની છે હવે એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ આપવામાં આવે છે 48 તો એમ કહેવામાં આવે છે કે અહીંયા જે આપણને 48 સંખ્યા આપેલી છે એ 100 ના આધારે આસન મૂલ્ય શું તો પહેલા આપણે નક્કી કરવું પડે કે 48 જે છે એ 100 વાળી કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે તો 48 કઈ જોઈ શકો છો કે 0 થી 100 ની વચ્ચે આવે છે બરાબર એક 0 અને બીજી 100 પ્રકારની જે છે તે 0 અને 100 ની વચ્ચે આવે છે બરાબર તો હવે આપણે 48 માટે આસન મૂલ્ય કોને લેવું 100 ને લેવું 0 ને લેવું કે 100 ને લેવું બરાબર ત્યાં તમે જોઈ શકો કે 1 થી 49 માટે નાની સંખ્યા લેવી 50 થી 99 માટે મોટી સંખ્યા લેવી 48 જે છે શેમાં આવશે 50 થી 99 માં કે 1 થી 49 માં 1 થી ને 49 માટે ની સંખ્યા 48 આવી જશે તો એના માટે આપણે કઈ સંખ્યા લેશું નાની 0 ને 100 માંથી નાનું કોણ છે 0 તો આપણે 48 નું 100 ના આધારે આસન મૂલ્ય કેવું હોય તો શું થશે 0 એ જ રીતે બીજી સંખ્યા તો 160 160 નું 100 ના આધારે આસન મૂલ્ય શોધો તો પહેલા આપણે એ જોવું પડે કે 160 જે છે એ 0 વાળી કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે તો પહેલા કઈ નક્કી કરવું પડે તો 160 તો કે 100 એમાં 160 છે એટલે 100 અને 200 આ બે સંખ્યાઓની વચ્ચે આવે છે બરાબર 100 અને 200 આ બે સંખ્યાઓની વચ્ચે આવે છે પણ હવે આપણે 160 માટે આસન મૂલ્ય તરીકે કોને લેવું 100 ને લેવું કે 200 ને લેવું તો આપણે આને ફરીથી ધ્યાનમાં લેવાનું છે કે 1 થી 49 માટે નાની સંખ્યા અને 50 થી 99 માટે મોટી સંખ્યા હવે એવા આપણે છેલ્લે 60 ને જોવાના છે ઉપર આપણે છેલ્લે છેલ્લા અંકને જોતા હતા અને 100 વાળી સંખ્યાઓ આપણે છેલ્લા બે અંકને ધ્યાનમાં લેવામાં છે 60 છે 60 સીમા આવશે વિદ્યાર્થી મિત્રો 1 થી 49 માં કે 50 થી 99 માં 60 આવે છે 50 થી 99 માં તો એના માટે બે સંખ્યા લેવાની છે મોટી સંખ્યા લેવાની છે તો 160 નું 100 ના આધાર આસન મૂલ્ય શું બનશે 200 બનશે તો આ રીતે અહીંયા ખાસ બરાબર આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે 100 વાળી સંખ્યાનું આસન મૂલ્ય શોધવાનું કહેવામાં આવે છે ત્યારે આ બાબતે ખાસ કે 1 થી 49 માટેની સંખ્યા હોય તો એના માટે બે માંથી નાની સંખ્યા લેવી અને 50 થી 99 માટેની સંખ્યા હોય તો એના માટે હંમેશા મોટી સંખ્યા લેવી હવે ત્યાર પછી છે 1000 ના આધારે આસન મૂલ્ય હવે આપણે 100 નું જોઈ ગયા છે હવે એ જોવાનું છે 1000 ના આધારે કે કોઈ મોટી સંખ્યા 1000 વાળી સંખ્યા હોય તો એવું કહેવામાં આવે કે તેનું 1000 ના આધારે આસન મૂલ્ય શોધો તો કઈ રીતે શોધવું આપણે અહીંયા છે કોઈ દિવસ પર કરવાની છે માત્ર થોડો એમાં ફેરફાર છે જોઈએ 1000 ના આધારે આસન મૂલ્યમાં શું કે જ્યાં આપણે 100 વાળી સંખ્યા હતી તો આપણે એ સંખ્યા લીધી કે જેમાં વચ્ચે 100 100 નું અંતર હોય બરાબર 10 વાળી હતી તો વચ્ચે 10 10 નું અંતર હોય 1000 વાળી સંખ્યામાં આપણે 1000 સંખ્યાઓનું અંતર લેવાનું છે
કે એવી બે સંખ્યા કે જેની વચ્ચે બીજી 1000 સંખ્યાઓ આવતી હોય એટલા પદ્ધતિ કે 0 થી 1000 1000 થી 2000 2000 થી 3000 3000 થી 4000 તો આમાં તમે જોઈ શકો છો કે બે સંખ્યાઓની વચ્ચે બીજી 1000 સંખ્યાનો સમાવેશ થઈ જાય છે તો જ્યારે 1000 ના આધારે આ સંખ્યા શોધવાનું હોય ત્યાં જે સંખ્યાને શોધવાનું છે એની નજીકની બે 1000 વાળી સંખ્યાઓ આપણે પહેલા શોધવી પડે પહેલા એને ધ્યાનમાં લેવી પડે એના માટે એનો નિયમ છે કે 1 થી 499 માટે નાની સંખ્યા લેવી બરાબર 1 થી 499 માટે નાની સંખ્યા લેવી અને 500 થી 999 માટે મોટી સંખ્યા લેવી એના માટે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે 1 થી 499 સુધીની સંખ્યાઓ હોય તો એના માટે હંમેશા નાની સંખ્યાના સંયોજન તરીકે લેવું અને 500 થી 999 માટેની સંખ્યા હોય તો એના માટે હંમેશા મોટી સંખ્યાના સંયોજન તરીકે લેવાનું હોય છે બરાબર આપણે કે એક્ઝામ્પલ જોઈએ કે 1133 હવે આ 1000 વાળી સંખ્યા છે બરાબર 1133 એનું આપણે 1000 ના આધારે આસન મૂલ્ય શોધવાનું છે તો પહેલા આપણે એ જોવું પડે કે 1133 એ કઈ બે 1000 વાળી સંખ્યાઓ ની વચ્ચે આવે છે કે જેની વચ્ચેનો ગેપ 1000 નો હોય તો પહેલા આ 1133 તો 1000 1000 અને 2000 ની વચ્ચે આવે છે બરાબર 1133 એ કઈ બે 1000 વાળી સંખ્યાની વચ્ચે આવશે તો કે 1000 અને 2000 પણ 1133 માટે આપણે કોને આસન મૂલ્ય તરીકે લેવું એના માટે આપણે અહીંયા જોવાનું છે કે 1 થી 499 માટે નાની સંખ્યા અહીંયા દેખે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા 3 અંક જોવાના છે બરાબર 10000 વાળી સંખ્યામાં છેલ્લો 1 અંક જોવાનો હતો 100 વાળી સંખ્યામાં છેલ્લા 2 અંક અને 1000 વાળી સંખ્યામાં 3 0 વાળી છેલ્લા 3 અંક જોવાના છે મેં તમે જો શું છે 133 133 જે છે એ શેમાં આવશે તો કે 1 થી 499 માં આવશે કે 500 થી 999 માં આવશે તો 133 એ ક્યાં આવે તો 1 થી 499 માં 133 આવે છે જેના માટે આપણે કઈ સંખ્યા લઈશું નાની સંખ્યા લઈશું નાની સંખ્યા કોણ છે 1000 અને 2000 માંથી તો કે 1000 એ નાની સંખ્યા છે તો માટે અહીં આપણે 1133 નું આસન મૂલ્ય કોને કહીશું 1000 ને તો એના માટે બરાબર છેલ્લા 3 અંક ધ્યાનમાં જોવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આવા જે વધુ એક્ઝામ્પલ છે એ તમે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાં એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીશું અહીંયા માત્ર એના જે નિયમો છે એ આસન મૂલ્યનો અર્થ શું છે કઈ રીતે શોધવામાં આવે છે રીત જોઈ ગયા અને એના થોડા ઘણા એક્ઝામ્પલ છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે માત્ર એના એક્ઝામ્પલ જોઈશું અને આ ખાસ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે એના માટેના નિયમો થેન્ક યુ